ચિરાગ, જે પ્રકારની જાણકારી હવામાન વિભાગ તરફથી મળી છે કે વાયુ વાવાઝોડું ગુજરાતના કોસ્ટલ એરિયામાંથી પસાર થશે અને આગળ વધશે, કયા કયા વિસ્તારોને તે અસર કરશે ગુજરાતમાં? બિલકુલ, ખાસ તો દીપાલી મેપ સાથે બતાવવાનો પ્રયત્ન કરીશ. અત્યારે મંગળવાર સવારના 9 વાગ્યા છે. 9 વાગે વાવાઝોડાની સ્થિતિ એ અહીંયા અરબી સમુદ્રમાં વેરાવળથી લગભગ 740 કિલોમીટર દૂર દક્ષિણમાં આ વાવાઝોડું અત્યારે સ્થિત થયેલું છે. જો ટાઈમ લેપની વાત કરીએ તો લગભગ આજે સાંજ સુધીમાં આ 10 વાગ્યા સુધીમાં આ વાવાઝોડું અહીંયા મુંબઈની નજીક પહોંચી જશે. લગભગ એની ગતિની વાત કરીએ તો પ્રતિ કલાક 12 કિલોમીટરની ઝડપે આ વાવાઝોડું અત્યારે વેરાવળ તરફ આગળ ધપી રહ્યું છે. જે શક્યતાઓ છે કે આવતીકાલે સાંજ સુધીમાં, તો બુધવારે સાંજ સુધીની સ્થિતિ આપણે જો મેપ વાઇઝ જોઈએ તો બુધવારે સાંજ સુધીમાં સાંજે પાંચ વાગે આ લગભગ સાંજે 5 વાગ્યાનો આવતીકાલનો સમય, જો ગતિ આ જ દિશાની રહી અને આ જ તેજ ગતિ રહી લગભગ 12 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસની, તો એ મહારાષ્ટ્ર ગોવા અને ગુજરાત આ કોસ્ટલ એરિયામાં પ્રવેશી શકે છે. અને ગુજરાતની ખાસ વાત કરીએ તો વેરાવળથી જે દૂર છે અત્યારે લગભગ 700 કિલોમીટર, પણ ગુરુવારે વહેલી સવારે લગભગ 2 વાગ્યાની આસપાસ, આપ જોઈ શકો છો ગુરુવાર સવારે 2 વાગ્યાની આસપાસ અહીંયા ટચ થશે એવું લાગે છે. કે અત્યારે જે એલર્ટ જાહેર કરાયું છે, દરિયામાં કરંટ શરૂ થઈ ગયું છે, એ દીવ, સોમનાથ, વેરાવળ, જાફરાબાદ, આ જે આખો કોસ્ટલ પટ્ટો છે ત્યાં સૌથી વધુ અસર ખાસ વેરાવળ, જૂનાગઢ ને કરે તેવી શક્યતાઓ છે. એટલે તંત્ર અત્યારે વોચ રાખીને બેઠું છે કે લગભગ ગુરુવારની આસપાસ એ અડી જશે ગુજરાતના દરિયાકાંઠાને. જો આ જ ગતિ રહી તો ગુરુવારની આસપાસ અડી જશે, બુધવારે સાંજે એની અસર દેખાવાની શરૂ થઈ જશે. એટલે જો આ જ ગતિ રહી તો ગુરુવારની જે રાત છે એ ખાસ એલર્ટ પર રહેશે. બુધવારની રાત જે છે એ એલર્ટ પર રહેશે, કેમ કે ગુરુવારે સવાર સુધીમાં એ ગુજરાતનો દરિયાકાંઠો છે ત્યાં અડી જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. તો આ રીતે દીપાલી આપણે કહી દઈએ કે અત્યારે આ ગતિ છે, જો આ જ ગતિ આગળ ધપશે તો આવતીકાલની સાંજથી ગુજરાતમાં અલગ અલગ જે દરિયાકાંઠો છે, વેરાવળ, સોમનાથ, દીવ, અમરેલી, જાફરાબાદ આ જે બંદરો છે ત્યાં એની અસર દેખાવાની શરૂ થશે. અને ત્રાટકવાની જે વાત છે એ લગભગ રાતની આસપાસ, રાત્રે લગભગ 1 વાગ્યા 2 વાગ્યાની આસપાસ આ દરિયાનો કાંઠો જે છે તે તોફાની બનશે અને ખાસ વિપરીત અસર ગુજરાતના આ એરિયાઓમાં જોવા મળશે. જી ચોક્કસ ચિરાગ, માહિતી આપવા બદલ